રાજકોટમાં સાતસો ઓગણીસ કેસ તેર દર્દીના મોત થયા વડોદરામાંથી પણ સાતસો સોળ નવા કેસ નોંધાયા સોળ દર્દીના મોત થયા છે જામનગરમાં છસો સાત કેસ નોંધાયા અને ચૌદ દર્દી કોરોનાને કારણે મોતને ભેટ્યા છે ભાવનગરમાં ત્રણસો બે કેસ નવા નોંધાયા છે આઠ દર્દીઓના કોરોનામાં મોત થયા છે તો ગાંધીનગરમાં બસો એસી કેસ નોંધાયા અને ત્રણના મોત થયા છે જુનાગઢમાં બસો અઢાર કેસ થયા છે અને ચાર દર્દી મોતને ભેટ્યા છે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાયેલી નવસો બેડની હોસ્પિટલ આજથી કાર્યરત કરવામાં આવશે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં તૈયાર કરાયેલી નવસો બેડની કોવિડ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ સમયે તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા

જ્યારે ઇમરજન્સીને પહોંચી વળવા માટે 25000 લિટરની વધારાની ટેન્ક પણ મૂકવામાં આવી છે હોસ્પિટલમાં 150 તજજ્ઞો 10 ફિઝિશિયન 6 એનેસ્થેટિસ્ટ अनेसे, અને अने 350 કર્મીઓનો નર્સિંગ સ્ટાફ ખડે પગે રહેશે ડીઆરડીઓના 17 તબીબો અને 75 પેરામેડિકલનો સ્ટાફ પણ આવી ચૂક્યો છે

આઈસી યુ બેડ હશે એ સુવિધા આવતીકાલથી અમદાવાદના શહેરીજનો માટે ખુલ્લી મૂકાશે આ બધા જ બેડ ઓક્સિજન સાથેના બેડ છે અને અહીંયા જ સીટી સ્કેનથી માંડી બધા જ પ્રકારના ટેસ્ટિંગની વ્યવસ્થાથી યુક્ત આ હોસ્પિટલ બની છે ટાટા ટ્રસ્ટના સહયોગથી એક બીજી બારસો બેડની હોસ્પિટલ ગાંધીનગરે હેલીપેડના ગ્રાઉન્ડ પર બનાવવાનો આજે નિર્ણય થયો છે જેનો ટાટા ટ્રસ્ટ તરફથી બધો ખર્ચો ઉપાડવામાં આવશે ને આ હોસ્પિટલનું નિર્માણ પણ ડીઆરડીઓ કરશે અને એની અંદર છસો આઈસીયુ બેડ હશે માણસો જેમના નાગરિકો જેમના ઘર ખૂબ નાના છે પરિવાર મોટો છે ત્યાં હોમ આઇસોલેશનની પરિસ્થિતિ શક્ય જ ન હોય એમના માટે આજે મિટિંગમાં નિર્ણયો થયો છે કે સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી ગુજરાત સરકાર આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરશે અમદાવાદની અંદર કર્ણાવતી ક્લબ અમદાવાદ ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્ક બેંક રાજપથ ક્લબ ઉમિયા પરિવારના બેથી ત્રણ સંસ્થાઓએ આ બધાએ આના માટે કન્સન્ટ આપી છે અને આ ટ્રેન્ડ દેશ રાજ્યભરમાં ગુજરાત સરકાર આગળ લઈ જવાની ગાંધીનગરમાં બારસો બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી ડીઆરડીઓ અને ટાટાના સહયોગથી હોસ્પિટલ બનાવવામાં આવશે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડમાં હોસ્પિટલ દેશમાં સૌથી વધારે ઓક્સિજન બેડ ગુજરાત પાસે હોવાનું પણ અમિત શાહે કહ્યું તો દેશમાં સૌથી વધારે ઓક્સિજન બેડ ગુજરાત પાસે હોવાનું તેમણે જણાવ્યું હેલિપેડ ખાતે કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે બારસો બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે બારસો બેડમાંથી છસ્સો બેડ આઈસીયુવાળા હશે ટોલ ફ્રી નંબર પણ રાખવામાં આવશે જેના પર ડોક્ટર્સ દર્દીઓને સલાહ આપશે તેમનો સારવાર કરશે કોરોનાની સારવારમાં વધુ એક અસરકારક દવાને ડીસીજીઆઈએ મંજૂરી આપી છે આ દવા લેવાથી કોરોનાના દર્દી પાંચથી સાત દિવસમાં રિકવર થતા હોવાનો કંપનીએ દાવો કર્યો છે ઝાયડસ દ્વારા બનાવાયેલી વિરાફિન નામની દવા પરીક્ષણમાં એકાણું પોઈન્ટ પંદર ટકા સફળ રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે જેના આધારે તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે હળવા લક્ષણો ધરાવતા અઢાર વર્ષથી મોટી વયના દર્દીઓ માટે આ દવાનો ઉપયોગ કરી શકાશે ટૂંક જ સમયમાં આ દવા માર્કેટમાં ઉપલબ્ધ થશે કંપનીનો દાવો છે કે કોરોના વાયરસને શરીરમાં પ્રસરતો અટકાવે છે અને દર્દીના શરીરમાં ઓક્સિજન લેવલને જાળવી રાખે છે કંપનીના દાવા પ્રમાણે આ એન્ટી વાયરલ દવા લેનાર દર્દીમાં વાયરસ પ્રસરી નથી શકતો અને વાયરલનો લોડ ઘટતા દર્દીનો આરટીપીસીઆર ટીપીસીઆર રિપોર્ટ પાંચથી સાત દિવસમાં નેગેટિવ આવી જાય છે ત્રીજા તબક્કામાં દેશના વીસ થી પચીસ કેન્દ્રોમાં આ દવાનું પરીક્ષણ કરાયું છે વકરતા કોરોના વચ્ચે પણ બેદરકારી જોવા મળી રહી છે કોરોના વચ્ચે વરઘોડામાં નાચગાનનો વીડિયો જોવા મળ્યો ગોધરાના વેલવડમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો

કોરોનાના કેર સેન્ટર્સ ખોલવામાં આવી રહ્યા છે હોસ્પિટલ્સ બનાવવામાં આવી રહી છે અને તેવામાં બેદરકાર લોકો તમામે તમામ મહેનત પર પાણી ફેરવી રહ્યા છે મોટી સંખ્યામાં વરઘોડામાં લોકો ઝૂમતા જોવા મળી રહ્યા છે આ લોકોને કોઈ જ અંદાજ નથી કે પરિસ્થિતિ કેટલી વકરી રહી છે કોરોનાને કારણે લોકો શ્વાસે શ્વાસ માટે લડી રહ્યા છે દેશભરની હોસ્પિટલ્સમાં જ્યાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે ત્યાં હવે ઓક્સિજન ટેન્કરને દેશભરમાં પહોંચાડવા માટે રેલવે અને વાયુસેનાએ મોરચો સંભાળ્યો છે વાયુસેનાના બે સી સેવન્ટીન વિમાને પશ્ચિમ બંગાળના પન્નાગઢથી ઓક્સિજન ટેન્કર ભરીને દિલ્હી પહોંચાડ્યા વાયુસેના દેશભરમાં આ રીતે ઓક્સિજન પહોંચાડશે આટલું જ નહીં વાયુસેના જર્મનીથી ત્રેવીસ મોબાઈલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટને લિફ્ટ કરશે તો આ તરફ દેશના અલગ અલગ ભાગોમાંથી ઓક્સિજન ભરેલા ટેન્કર સાથે ટ્રેનોને પણ રવાના કરવામાં આવી છે ઝારખંડના બોકારોથી ઓક્સિજન લઈને ઓક્સિજન એક્સપ્રેસ રવાના થઈ જેમાંથી ત્રણ ટેન્કર લખનૌને મળ્યા કેન્દ્ર સરકારનું માનીએ તો દેશમાં ઓક્સિજનની અછત નથી પરંતુ ઓક્સિજનના સપ્લાયમાં મુશ્કેલી સર્જાઈ રહી છે રસ્તા પરથી ઓક્સિજન પહોંચાડવામાં સમય લાગી રહ્યો છે આ જ કારણ છે કે દિલ્હી મહારાષ્ટ્ર યુપી મધ્યપ્રદેશ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં છે તો આ તરફ ઓક્સિજન માટે અપહરણ થઈ રહ્યાના પણ સમાચાર મળી રહ્યા છે ઓક્સિજન માટે બે શહેર વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે ઘટના એવી બની કે વડોદરાનું ઓક્સિજન ટેન્કર પોલીસ જબરદસ્તીથી અપહરણ કરીને અમદાવાદ લઈ આવી વડોદરાને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા કોન્ટ્રાક્ટરમાંથી માંથી એક વિપુલ પટેલે દહેજની એક કંપનીથી ઓક્સિજનનો જથ્થો વડોદરા માટે ઉઠાવ્યો હતો તેમનું ટેન્કર ઓક્સિજન ભરીને કંપનીની બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું હતું ત્યાં અચાનક પોલીસ કંપનીમાં પહોંચી ગઈ અને ટેન્કર ચાલકને જબરદસ્તીથી ટેન્કર અમદાવાદ લઈ જવાનું કહ્યું વિપુલભાઈ આ અંગે સંબંધિત અધિકારીઓ સાથે રકછત કરી પરંતુ પોલીસ માની નહીં અને વડોદરા માટેનો ઓક્સિજનનો જથ્થો જબરદસ્તીથી અમદાવાદ મોકલી દેવામાં આવ્યો સરકાર सरकार बधे કરી રહી છે है बहुत सारूँ आ बधु માર્ગદર્શનને કંટ્રોલ કરી રહ્યા છે એટલે અમે એ ગાડી અમે ત્યાં જવા દીધી એમાં બીજું કોઈ અમે એમાં વધારે પડતી એમની સાથે કોઈ ચર્ચા કે જીવાજોડી નહીં કરી એક બે વાર થોડી થોડી અમે એમની સાથે આર્ગ્યુ કરી પણ પછી એમને કીધું કે અમદાવાદમાં ક્રિટિકલ છે ને પહોંચાડવું જરૂરી છે તો અમે એગ્રી થઈ ગયા રાજ્યમાં એક તરફ જ્યાં હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે ત્યારે ગાંધીનગરના કોલબડા આયુર્વેદ હોસ્પિટલે એવો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે જે એક મિનિટમાં બસો એસી લીટર અને એક દિવસમાં 400 ક્યુબિક મીટર પ્રવાહી ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે આ પ્લાન્ટમાંથી દરરોજ 65 થી 70 જમ્બો સિલિન્ડરને ભરી શકાય છે આ પ્લાન્ટ એકાદ બે દિવસમાં કાર્યરત થઈ જશે પ્લાન્ટમાં તૈયાર થનારા ઓક્સિજનનો ઉપયોગ આયુર્વેદિક હોસ્પિટલમાં તૈયાર કરાયેલી 200 બેડની કોવિડ હોસ્પિટલને આપવામાં આવશે હવામાં જે પ્રાણવાયુ છે એ 20% જેટલો હોય તેને એક્સટ્રેક્ટ કરી અને અત્યારે આપણે આપણા દર્દીઓને આપવા આપીએ છીએ જેથી દરેક હોસ્પિટલ આત્મનિર્ભર બને અને અહીંયા આ પ્લાન્ટથી લગભગ અઠ્ઠાવનથી સાઠ જમ્બો સિલિન્ડર જેટલો ઓક્સિજન અમે જાતે જ અહીંયા પ્રોડ્યુસ કરી શકીએ અને જેથી અમારે ઓક્સિજન સપ્લાયમાં ક્યાંય વિક્ષેપ ન આવે બીજું કે એ ઓક્સિજન જે બચે ઓક્સિજન એ બીજી હોસ્પિટલોના કામમાં આવી શકે જેથી સમગ્રપણે ગુજરાતમાં ઓક્સિજનની સંખ્યા વધે તો વધારે ને વધારે પેશન્ટો જે અત્યારે ક્રિટિકલ હાલતમાં છે તેને આપણે વેલકમ નેટવર્ક એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયને કોરોનાની રસી મળે રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક એટીન અને ફેડરલ બેંકની પહેલ સંજીવની એ શોર્ટ ઓફ લાઈફ ને સપોર્ટ કરો મારા વાલા ભાઈઓ અને બહેનો આપણે સૌ કોરોના અભૂતપૂર્વ સંકટ નો સામનો કરી રહ્યા છીએ સમગ્ર વિશ્વ સમગ્ર દેશની સાથે સાથે આપણા ગુજરાતમાં પણ પરિસ્થિતિ વિકટ છે આવી પરિસ્થિતિમાં આપણે એકમેકના સથવારે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે હિંમત રાખીને કોરોના સામે બાથ ભીડવાની છે આ પરિસ્થિતિ એકલા ગુજરાતમાં નથી દેશની પરિસ્થિતિ પણ આ મુજબ જ છે પરંતુ પંદરમી માર્ચથી ગુજરાત સરકારે એકતાલીસ હજાર બેડ સાથે કામ કરતું હતું પરંતુ વીસ થી પચીસ દિવસમાં આ પંદરમી એપ્રિલે આ બેડની સંખ્યા આપણે ઇઠોતેર હજારની કરી છે લગભગ બે લાખથી વધારે ડોક્ટર્સ નર્સ આરોગ્ય કર્મચારીઓ રાત દિવસ જોયા વિના ખડે પગે કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે સરકાર સજાગ છે સરકાર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે વ્યથા નહીં વ્યવસ્થા વ્યવસ્થાઓને વધારવા માટે સતત પ્રયત્નશીલ છે હોસ્પિટલમાં પથારીઓની વ્યવસ્થા કેવી રીતે વધારી શકાય તે માટે પગલાં લીધા છે રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો અને દવાની ક્યાંય અછત ન વર્તાય એના પણ પગલાં લીધા છે ઓક્સિજનની જેટલી જરૂરિયાતો છે તેને પહોંચી વળવા માટે એનું આયોજન પણ કર્યું છે ટેસ્ટની સંખ્યા પણ વધારી શકાય અને સંક્રમિત લોકોને અલગ તારવીને અન્ય લોકોમાં ચેપ ફેલાતો અટકાવી શકાય એવી કામગીરી પણ આપણે કરી રહ્યા છીએ સો કોરોનાના દર્દીઓ હોય ઇન્ફેક્શન પોઝિટિવ થયેલા આરટીપીસીઆર એમાંથી એંસી દર્દીઓને માત્ર અને માત્ર આરામ કરવાની જરૂર છે પ્રોપર હાઇડ્રેશન એટલે કે પ્રવાહી પ્રોપર શરીરમાં જળવાઈ રહે એની જરૂર છે અને જે ફીવર આવે એ તાવની સાયકલ પેરાસિટેમોલ આપીને તોડવાની જરૂર છે એટલે સોમાંથી એંસી દર્દીઓ તો આ જ રીતે સારા થઈ શકે છે બાકીના જે વીસ દર્દીઓ છે એમાં પ્રોપર મેડિકલ એટેન્શનની જરૂર પડે અને આ વાયરસના જે સંક્રમણથી દૂર રહેવા માટેના જે પાયાના ત્રણ સિદ્ધાંતો છે જે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ ફિઝિકલ ડિસ્ટન્સિંગ છ ફૂટથી વધારે રાખો તો ઇન્ફેક્શન ઓછી થાય માત્ર પહેરવા ખાતર માસ્ક ના પહેરતા માસ્ક પહેરો ત્યારે તમારે એક વસ્તુ ચોક્કસ ધ્યાન રાખવી પડે કે તમારા નાકના બંને નોસ્ટ્રીલ અને મોડું પ્રોપરલી ઢંકાયેલું હોવું જોઈએ અને ઓફકોર્સ સેનેટાઈઝેશન જે છે હેન્ડ સેનેટાઈઝેશન બહુ અગત્યનું છે એટલે આ બધું જોતા જ્યારે આ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે એ થોડા વખતનો સવાલ છે ઠંડુ પડી જ જાય પણ આ કરવાથી ઠંડુ પડશે લોકોમાં એક એવો ડર છે કે કોરોનાની વેક્સિન લેવાથી કોમ્પ્લિકેશન થઈ શકે એટલે ધારો કે કોઈને કંઈક એલર્જી હોય કે કોઈને કંઈક આવી બીક હોય કે મને તાવ આવશે મને શું થશે મને કોરો તે એ બીકને લઈને રસી લેવાનું ટાળતા નહીં જેટલા જલ્દી આપણે હર્ડ ઇમ્યુનિટીમાં આવીશું એટલા આપણે આ વાયરસથી દૂર થઈ શકીશું એટલે મહેરબાની કરીને રસી લેવાનું ટાળતા નહીં મારા ગુજરાતી ભાઈઓ બહેનોને મારી અપીલ છે કે આ લડાઈ જીતવી છે થકવું નથી આપણે કોરોનાને હરાવો છે પરિસ્થિતિ ચોક્કસ વિકટ છે માર્ગ અઘરો છે સંક્રમણ ખૂબ વધુ છે ત્યારે આપણે સૌ સાથે મળીને ખાલી સરકાર એકલી નહીં પણ આખો સમાજ આખું ગુજરાત સાડા છ કરોડ લોકો આપણે સાથે મળીને લડીશું મને દ્રઢ વિશ્વાસ છે કે આપણે કોરોનાને હરાવીશું ગુજરાતને જીતાડીશું પાત્રતા ધરાવતી દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે दवाई भी और कड़ाई भी मास्क पहरिए हाथ ने स्वच्छ रखिए सोशल डिस्टेंसिंग नो चुस्त पालन करिए अने कोरोना ने फरियारा भीए। बुलेटिन मात तैयार है मा बस आर लुच वधु समाचारों अने अपडेट्स मार्ट एप्प जोता रहो न्यूज़ एडिन गुजराती नमस्कार